તો વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર મામલે રાજકારણ ગરમાયું છે. પોસ્ટર બાદ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તો સાથે જ વડોદરાના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ પણ ભાજપ પર આરોપો લગાવ્યા છે. તેની સામે વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે કોંગ્રેસ કાર્યકરોએ પોસ્ટર લગાવ્યા હોવાનું નિવેદન આપ્યું છે. અસંતોષની આંધી ભાજપાની વડોદરામાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા, એ જ દેખાડે છે કે ભાજપાના મૂળભૂત કાર્યકર્તાઓને, જે પાયાના કાર્યકર્તાઓ છે, તેમની મનોસ્થિતિ એટલી અદે છે, ઉકળતો ચરું છે. તેમની અવલેના અપમાન પાયાના કાર્યકર્તાઓનું, એના કારણે જે રીતે અત્યારે ભાજપાએ એક નવી નીતિ શરૂ કરી છે, ગમે તેને પક્ષ પલટો કરાવવાનો એનકેન પ્રકારે, અને પક્ષ પલટાની સિઝનમાં જે મોટા પાયે પાર્ટીઓ થાય છે, એ પાર્ટીઓના કારણે મૂળભૂત પાયાના કાર્યકર્તા વિચારસરણી વાળા મોટો આક્રોશને પોતાનું અપમાન અનુભવી રહ્યા છે. વડોદરા મહાનગરના જે ઉમેદવાર જાહેર થયેલા છે, એ જ ઉમેદવાર 2024 ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે, એ જ ઉમેદવાર રહેવાના છે, એવી કોઈપણ પ્રકારની વાતો આવવાની જરૂર નથી. એ પાર્ટી આ સંદર્ભમાં ઉચ્ચારણા તરીકે છે, અથવા પાર્ટી ઉમેદવાર પણ ઉચ્ચારણા તરીકે છે. ઉમેદવારની જે વખતે ચયન પ્રક્રિયા થાય, એ વખતે પાર્ટીના માધ્યમથી દરેકે દરેક પ્રકારની બાબતોને વિચારી અને ઉમેદવારોને જીતી લેવાનો આવતો હોય ત્યારે કોઈપણ સંજોગોમાં ઉમેદવાર બદલાય એવું આ દિન સુધી બન્યું નથી. અને આ વખતે પણ વડોદરા મહારાષ્ટ્રનો બળ જે પાર્ટી શિસ્તની વાત કરતી હોય અને શિસ્તમાં માનતી હોય, અને એ પાર્ટીમાં જયારે અંદર આ જે તમે છેલ્લા 3-4 દિવસથી જયારે પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા જે પ્રેસ કોન્ફરન્સ કરીને એમને જે સસ્પેન્ડ કર્યા, એમને જે આક્ષેપો કર્યા, ત્યારબાદ તમે જુઓ કે એમના કાર્યકર્તાઓ પણ પેલા સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા. ભાજપના કાર્યાલયમાં કેટલાક એમના બીજેપીના કાર્યકર્તાઓને કેટલાક લોકો રજૂઆત કરવા ગયા ત્યાં એમના સહાય પ્રમુખને. તો આ બધો જે વિરોધ ચાલી રહ્યો છે, એ મને લાગે છે કે પ્રજામાં તો વિરોધ છે. હું તો મારું સ્પષ્ટ માનું છું કે પ્રજામાં વિરોધ છે, કારણ કે કોઈ કામ કર્યા નથી. હોઈ શકે કે એમના આંતરિક ઝઘડા છે એનો પણ એક